વર્ષનો છેલ્લો મહિનો ડિસેમ્બર અને પહેલો મહિનો જાન્યુઆરી હોય છે, પરંતુ પહેલા આવનો હતો. પહેલા ડિસેમ્બર 10મા નંબરે આવતો હતો અને જાન્યુઆરી વર્ષનો પહેલો મહિનો હતો. સદીઓ પહેલા વર્ષની શરૂઆત જાન્યુઆરીથી નહીં પરંતુ માર્ચ મહિનાથી કરવામાં આવી હતી. એટલે કે વર્ષની શરૂઆત માર્ચ મહિનાથી થતી હતી. તે પછી દરેક મહિના અત્યારના ક્રમ પ્રમાણે હતા, તેમાં ડિસેમ્બર મહિનો છેલ્લો મહિનો હતો. કેટલીક સદીઓ પહેલા વર્ષમાં માત્ર 10 જ મહિના હતા અને આ મહિનાઓ માર્ચ મહિનાથી ડિસેમ્બરની વચ્ચે આવતા હતા. તેને કારણે ડિસેમ્બરનો નંબર 10મા સ્થાન પર હતો. જો તમે તેના નામથી અંદાજો લગાવશો તો તમને ખ્યાલ આવી જશે કે પહેલા ડિસેમ્બર 10મા નંબર પર હતો અને એવામાં નવેમ્બર 9મા સ્થાન પર હતો, ઓક્ટોબર 8મા નંબર પર હતો અને સપ્ટેમ્બર 7મા નંબરે હતો. જો કે હવે તેમનો ક્રમ 2 નંબર આગળ વધી ગયો છે. નવા કેલેન્ડરની શરૂઆત 15 ઓક્ટોબર 1582 થી થઈ હતી અને રોમના રાજા નુમા પોપ્યુલસે રોમના કેલેન્ડરમાં જરૂરી ફેરફાર કર્યા હતા. આ ફેરફાર પછી કેલેન્ડરમાં જાન્યુઆરી મહિનો સામેલ કરવામાં આવ્યો અને તેના પછી પહેલા નંબર પર જોડવામાં આવ્યો અને 365 દિવસને એડજસ્ટમેન્ટ પ્રમાણે ફેબ્રુઆરીને છેલ્લે જોડવામાં આવ્યો હતો. આ કારણે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ જ હોય છે. એવું પણ કહેવામાં આવે છે કે તે સમયે વર્ષમાં 310 જ દિવસ હતા. બ્યુરો રિપોર્ટ, GSTV.